નમસ્કાર, દરમાં ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોયાદા. મુખ્ય સમાચાર. તો સરકારી નોકરી માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને જે પ્રમાણે ઉમેદવારોને સોંપવામાં આવી છે, તાજેતરમાં સરકારી નોકરીમાં 10% અનામતની પણ એક મોટી રાહત આપવામાં આવી છે. ગુજરાત સરકારે નોકરીમાં ભરતી માટે ઉંમર મર્યાદામાં 5 વર્ષની છૂટ આપી છે, ત્યારે આ નિર્ણયને પગલે હવે ABCના ઉમેદવારો 45 વર્ષ સુધી સરકારી નોકરી માટે ઉમેદવારી કરવાનો લાભ ઉઠાવી શકશે. ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે, ત્યારે આ પિટિશન અરજી કરનાર દારૂબંધીના કાયદાને રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ પકડાયો છે. તેની સાથે હાઈકોર્ટમાં દાખલ PIL માં અરજકર્તાએ પૂછ્યું હતું કે શું ઘરમાં બેસીને દારૂ પીવો રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ ગણાય કે કેમ. હાઈકોર્ટમાં પડકારવામાં આવેલી આ PIL મામલે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલે નોટિસ પાઠવી છે અને સમગ્ર મામલે ખુલાસો માંગ્યો છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આગામી વખતમાં યોજાનારી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા 60 વર્ષમાં ભારત દેશમાં કોંગ્રેસ પાર્ટીએ કરેલા કાર્યોનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ખજાનચી અને સાંસદ અહેમદભાઈ પટેલના વરદ હસ્તે સમગ્ર એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિત અન્ય અગ્રણી નેતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓનું ઉચ્ચ ગુણવત્તા વાવ શિક્ષણ ગુણોત્સવ પ્રવેશોત્સવ જેવી અનેકો સરકારી અભિયાન વચ્ચે જે શિક્ષકો બાળકને જ્ઞાન આપે છે, અભ્યાસ કરાવે છે, તેઓ પોતાની પડતર માંગણીને લઈને રસ્તા પર ઉતર્યા હતા. રાજ્યભરમાં છૂટાછવાયા અનેક આવેદનો અને આંદોલનો અને ધરણાઓ બાદ રાજ્યભરના શિક્ષકો એકજૂટ થઈ ગયા હતા. આ દ્રશ્ય જે તમે જોઈ રહ્યા છો તે રાજ્યભરમાંથી ઉમટી પડેલા શિક્ષકોના છે, જેમણે પોતાની પડતર માંગણીઓ માટે વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો. જો કે સરકારની સમજાવટ બાદ હડતાલને અંતે આટોપી લેવાઈ હતી. આ 3 મંત્રીશ્રીઓની કમિટી આ મુદ્દે પણ સાંભળીને હકારાત્મક રીતે જે કંઈ સરકારની મર્યાદામાં ઉકેલ આવશે તે કરશે. આજે હમણાં જ પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્યના પ્રમુખ દિગ્વિજયસિંહ અને મહામંત્રી સતીશભાઈ બંને લોકો મને હમણાં જ મળવા આવ્યા હતા. મેં એમને હૈયાધારણા આપી છે, તમે ધીરજ રાખો. મને મુખ્યમંત્રીશ્રીએ જ્યારે આની ગંભીરતા લઈ અને 3 સિનિયર મંત્રીઓની કમિટી રચના કરી હોય ત્યારે આવતા દિવસોની અંદર શિક્ષક સંઘના હોદ્દેદારો, મંત્રીશ્રીઓ અને અધિકારીઓની વચ્ચે બેઠક કરીને જે કંઈ હકારાત્મક રીતે ઉકેલ આવશે એ પ્રમાણે કરીશું. અત્યારની મીટિંગમાં આ વાત કરી છે. તો આ તરફ આજે વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ પણ છે. શિક્ષકો પડતર માંગોને લઈને રૂપાણી સરકાર સામે આંદોલનના માર્ગે ઉતર્યા હતા. દરરોજ જવાનો શહીદ થઈ રહ્યા છે, દેશની આત્મા ઉપર આતંકવાદીઓ વાર કરી રહ્યા છે, અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં લાખો કર્મચારીઓનું વર્ષોથી શોષણ કરી રહી છે, અને એ શોષિત વર્ગ એવા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના 25,000 કરતાં વધુ કર્મચારીઓ આજ સંવિધાનિક અધિકારના અવાજને બુલંદ બનાવવા માટે ગાંધીનગરના દરબારમાં પહોંચ્યા છે. 50,000 કરતાં વધુ શિક્ષકોને કાલ રાતથી જ સમગ્ર રાજ્યમાં જિલ્લાવાર, તાલુકાવાર એને નજરકેદ કરવામાં આવ્યા, એને ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા, એના આગેવાનોને જબરજસ્તીથી ઉપાડી જઈ અને પોલીસની કસ્ટડીમાં મૂકવામાં આવ્યા, ત્યારે આ રાજ્યમાં સત્તાની ધુરા સંભાળનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આંધળી બેરી અને મૂંગી સરકાર ના કાન સુધી લાખો શિક્ષકો સહિત કર્મચારીઓની જે સમસ્યા છે એનો પડઘો પડે એના માટે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ તરીકે અમે સમર્થન આપ્યું છે. રાજ્યભરમાંથી આવેલા શિક્ષકોએ ગાંધીનગર બાનમાં લીધું હતું. તો આ સાથે જ વિધાનસભા ગેટ નંબર 7 પર પણ રૂપાણી હાય હાય ના નારા લાગ્યા હતા, જેના પગલે પોલીસ SP અને IG સહિતનો હજારોનો પોલીસ કાફલો સુરક્ષામાં ગોઠવી દેવાયો. અંદાજે 2,000થી વધુ શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે રાજ્યના 2.15 લાખથી વધુ સરકારી શાળાના શિક્ષકો સામૂહિક રજા પર ઉતર્યા છે.
જો કે સરકારે એકઠા થયેલા શિક્ષકો સાથે બેઠક યોજવાની વાત કરતા અને ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાની બાહેંધરી આપતા અંતે મામલો ઠાળે પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ચાલતી એસટી કર્મચારીઓની હડતાળ અંતે સમય ગઈ છે ત્યારે કર્મચારીઓની વાહન મંત્રી સાથેની બેઠક બાદ સરકારે ફરી બેઠક બોલાવી હતી અને બેઠકમાં પડતર માંગણીઓ સંતોષાય તેવી સરકારે બાંહેધરી આપી છે. સરકારના આશ્વાસન બાદ હડતાળ સમેટાઈ ગઈ હતી અને હડતાળ પૂરી થયા બાદ બસો હવે ફરી કાર્યરત થશે ત્યારે સાતમા પગારપંચનો લાભ આપવાના કર્મચારીઓનો મુખ્ય પ્રશ્ન હતો તેનું નિરાકરણ આવી ગયું છે. એસટી વિભાગના 45,000 જેટલા કર્મચારીઓ હડતાળ પર હતા અને રાજ્યમાં એસટી વિભાગના કર્મચારીઓની હડતાળ સમેટાઈ હતી. મોરબી નગરપાલિકામાં કરાર આધારિત ફરજ બચાવતા કામદારો અને રોજમદારોએ પાલિકા કચેરી બહાર હંગામો કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કાયમી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કાયમી કરવાની માંગ કરવામાં આવી હતી. મોરબી નગરપાલિકામાં કેટલાય કર્મચારીઓ 20 વર્ષથી રોજમદાર કર્મચાર તરીકે ફરજ બચાવે છે. તેમાં પહેલાં તેમને 230 રૂપિયા લેખે રોજ મળતું હતું, જે ગત વર્ષે 330 રૂપિયા કરવામાં આવ્યું છે અને પાલિકા દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે અકસ્માત વીમો પીએફ આપવામાં આવશે, પરંતુ કોઈ સુવિધા મળી ન હતી ત્યારે કર્મચારીઓ માંગ કરી છે કે કરાર પ્રથા બંધ કરવામાં આવે અને કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેમજ નવી ભરતી કરવામાં આવે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં અનેક જગ્યાએ હાઈવે પ્રોજેક્ટને લઈને સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવે છે, જેના અનેક ફાયદા થતા હોવાથી હાઈવે પ્રોજેક્ટની સફળતાને લઈને કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ ભારત સરકાર દ્વારા આઈટી ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે માનનીય શ્રી રવિશંકર પ્રસાદ સાહેબ દ્વારા જે છે આજે ત્યાં દિલ્હીમાં એનાયત થઈ રહ્યા છે. આ જે એવોર્ડ છે એ ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ્સ રાજકોટના હાઈવે પ્રોજેક્ટ અને અધર જે આઈટી રિલેટેડ પ્રોજેક્ટ્સ થયા છે એના માટે મળ્યું છે. ખાસ કરીને જે રાજકોટ હાઈવે પ્રોજેક્ટ છે એમાં 20%થી વધારે જે ગુનાખોરી આ સીસીટીવી સર્વેલન્સના કારણે અટકવામાં આવ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 4.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીની ચૂંટણી 1.25 વર્ષથી વિવાદમાં આવી ગઈ હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના સહકારી આગેવાનોએ સમાધાન સાથે ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સાબર ડેરીના 16 ડિરેક્ટરો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી 170 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 35 ઉમેદવારીપત્રો રદ થયા હતા. ત્યારબાદ 64 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી, એટલે સાબર ડેરી ચૂંટણીના 16 ઝોનમાંથી 12 ઝોન ફીડબીને હરીફ થયા હતા, ત્યારે 4 ઝોન માટે 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી. તેઓનું ભાવિ મતદાન પેટીમાં સીલ થયું હતું. સાબર ડેરીનું જે નિયામક મંડળની જે ચૂંટણી છે એમાં કુલ 16 ઝોન છે. 16 ઝોનમાંથી 12 ઝોન છે એ આપણા બિનહરીફ થયા છે. 4 ઝોનની અંદર ચૂંટણીની પ્રક્રિયા આજે સવારે 9 વાગે શરૂ થઈ છે. 914 મતદારો છે અને કુલ 10 ઉમેદવારો છે, એટલે તમામ મતદારોએ 1 ઝોનની અંદર 1 મત આપવો ફરજિયાત છે. આવતીકાલે સવારે 9 વાગે મતગણતરી થશે. આજે જે ચૂંટણી સાબર ડેરીની થઈ રહી છે એમાં અમારા મહેશભાઈ અને અમે બંને સાથે મળી અને 12 સીટો જે બિનહરીફ કરીશ, એટલે મતદારો દૂધ ઉત્પાદકો અમારા બંને ઉપર ભરોસો રાખી અને 12 સીટો બિનહરીફ કરીશ. રાજકોટ ખાતે શુક્રવારથી શરૂ થયેલી સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, ત્યારે આ તકે રાજકોટ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા દ્વારા એક લાગણી વ્યક્ત કરવામાં આવી હતી કે રાજ્ય સરકારે સિનિયર સિટીઝનોની ખેલકૂદ પ્રત્યેની રૂચિ ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ત્યારે આ અંગે રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણાએ પોતાની પ્રતિક્રિયા આપતા સિનિયર સિટીઝન રમતવીરો માટે સરકાર અલાયદી વ્યવસ્થા ઊભી કરે તેવી રજૂઆત સરકારમાં કરવામાં આવશે.
આપણા રાજકોટ માટે ખૂબ આનંદની વાત છે કે મયુરસિંહ જેવા આપણા રાજકોટ જિલ્લાના સિનિયર સિટીઝનના પ્રમુખ છે એમને ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝનની ટીમને સમગ્ર બોલાવીને એનું આયોજન કરવું, બહારથી મહેમાનોને બોલાવવા અને બધી જ ટીમો જેને કહે કે બધા જ રાજ્યોમાં ઓલ ઇન્ડિયા એટલે બધા જ જેથી આવવાના છે એ બધા અહીં રમવા આવે અને એ પ્રથમવાર જ્યારે આયોજન રાજકોટના આંગણે જ્યોતિ યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે ત્યારે મયુરસિંહનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને આવનાર ટીમોને પણ આવકારું છું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 100 કરોડના ખર્ચે અત્યાધુનિક સિસ્ટમ સજ્જ કરવામાં આવી રહી છે, તેમાં ERP એન્ટરપ્રાઇઝ રિસર્ચ સોલ્યુશન અને GSI જિયોગ્રાફિક સિસ્ટમનો અમલ કરવામાં આવશે. ત્યારે આ નવી સિસ્ટમથી મહાનગરપાલિકાના તમામ વિભાગની માહિતી એક જ જગ્યા પરથી મળશે અને જેનો લાભ શહેરીજનો લઈ શકશે. રાજકોટ મહાનગરપાલિકાના અત્યાર સુધીના જે સિસ્ટમ છે એમાં ઘરખેમ ફેરફાર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા હાથ ધર્યું છે અને અત્યારે ERP એટલે એન્ટરપ્રાઇઝ રિસોર્સ સોલ્યુશન, જેમાં તમામ વિભાગોમાં માહિતી જે છે એકી સાથે તમામ વિભાગોને મળી રહે, તમામ વિભાગોના માહિતીનું આપલે થઈ શકે, આદાન પ્રદાન થઈ શકે, એના માટે ERP સોલ્યુશન એ અત્યાધુનિક જે છે ERP સોલ્યુશન આખા જે મોટા કંપનીઓમાં પણ એને વાપરવામાં આવે છે એ મોટા સોલ્યુશન ERP સોલ્યુશન રાજકોટ મહાનગરપાલિકામાં આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. સમાચારમાં વાત કરીએ તો ભુજની બાગોળી માતા પર હાઈવે પાસે ટ્રકોના પાર્કિંગ પ્લોટમાં વૃદ્ધની કરપીણ હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. રતનાલ રહેવાસી મૃતક નાનાભાઈ જરૂર ટ્રકોના પાર્કિંગ માટે ખુલ્લો પ્લોટ ભાડે રાખીને પાર્ક થતી ટ્રકોની રખેવાળી કરતા હતા, ત્યારે સવારે અજાણ્યા શખ્સોએ તેમના પર બોથડ ચીજવસ્તુથી હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. ત્યારે પ્લોટમાં બનાવેલી ઓરડીના ખાટલા પર તેમની લાશ પડી હતી, ત્યારે પોલીસે આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ 3 ટીમો બનાવી છે અને આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. ટ્રકોના પાર્કિંગમાં એક વ્યક્તિનું મર્ડર થયેલું છે તે બાબતે હકીકત મળતા તાત્કાલિક ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો LCB SOG તથા તમામ પોલીસ કર્મચારીએ ઘટના સ્થળે પહોંચી અને વેરીફાઈ કરતા આ કાર્ગોના પાર્કિંગનું સંચાલન કરતા નારણભાઈ લખુભાઈ જરૂરને કોઈ અજાણે ઈસમે તેમના મોંના ભાગે તથા માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી માર મારી અને મર્ડર કરેલ હોવાની હકીકત જાણ થતાં આ બાબતે રમેશભાઈ નારણભાઈ જરૂએ ફરિયાદ આપતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. સવારે 6:30 પછી લગભગ 7:50 આજુબાજુ એક ફોન આવ્યો, પાર્કિંગમાંથી ડ્રાઈવરે ફોન કર્યો, રતનાલ કર્યો મારા બનાવીને, કારણ કે એની પાસે અમારા નંબર નહોતા એમ. પછી મારા બનાવી અમને ફોન કર્યો કે પાર્કિંગમાં આવી કંઈક ઘટના બની છે, એટલે હું માધા પર તરત હું અહીંયા આવ્યો ત્યારે આ પરિસ્થિતિમાં ભાઈ પડ્યા હતા. રાજકોટ જાણે ગુનાઓનું હબ બની ગયું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામે છે, ત્યારે શહેરની સેન્ટ્રલ જેલ પાસે જ મનોજ વડેચા નામના યુવક સવારે સરિયામ હત્યાને અંજામ આપ્યો હતો. મૃતક જિલ્લામાં જેલમાં ટિફિન આપવા માટે જતો હતો તે સમયે જિલ્લા જેલ નજીક આવેલી મંદિર પાસે તેના શરીરનો એક ઘા મળીને મોતને ઘાટ ઉતાર દેવામાં આવ્યો હતો. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાના ગુનામાં 2 આરોપી સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે મળતી માહિતી અનુસાર આરોપીના પુત્રની થોડા મહિના અગાઉ મૃતકના કૌટુંબિક ભાઈએ હત્યા કરી હતી. આજરોજ પોપટપરા નાળા પાસે સંતોષી માતાના મંદિરની પાસે મનોજ નામના એક ઈસમને છરી મારી દીધેલી છે, જેના અનુસંધાને એમને વધારે વાગી જતા હોસ્પિટલ લાવેલા છે અને જે તે મૃત્યુ જાહેર કરેલ છે, જેના અનુસંધાને અમે હાલમાં તપાસ ચાલુ છે. પ્રાથમિક કારણમાં એવું છે કે ગયા સપ્ટેમ્બર મહિનામાં તેમના ભાઈને જે મારામારી થયેલી અને પાછળથી એમનો મર્ડરનો ગુનો દાખલ થયેલો એ ગુનાના અનુસંધાને ખાર રાખી અને અમને મારવામાં આવેલ છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ ગૌપાલક મંડળ દ્વારા મહાનગરપાલિકા પાસે માંગ કરવામાં આવી છે. રૈયા ચોકડી ખાતે નવનિર્મિત બ્રિજને શહીદ અમર જવાન બ્રિજ નામકરણ કરવાની માંગ કરવામાં આવી હતી. જો આ બ્રિજનું શહીદ અમર જવાન બ્રિજ નામ નહીં આપવામાં આવે તો આંદોલન કરવાની ગૌપાલક એકતા મંડળે ચીમકી ઉચ્ચારી હતી. રાજકોટ મહાનગર તરફથી શહીદોને શ્રદ્ધાંજલિ મળે જો અમર જવાન બ્રિજ નામ રાખવામાં આવે આ હેતુથી અમે રાજકોટ મહાનગર અમદાવાદના ખોખરા ગામ સ્થિત અંબાજી માતા મંદિરનો 25મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં ધજાની શોભાયાત્રા અને નવચંડી યજ્ઞ અને 56 ભોગ અન્નકૂટ જેવા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા, જેમાં ભાવિ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માતાજીનો 25મો પાઠ ઉત્સવ છે, અમે બહુ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. માતાજીની નવચંડી અગ્ન ધજાની શોભાજી યાત્રા અમારું સંપૂર્ણપણે આસપાસના અમના ગામના રહીશોએ સંપૂર્ણ પૂર્ણ કર્યું છે. તાપી જિલ્લાના વ્યારાની શિવાજી સાર્વજનિક પુસ્તકાલય દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના 150મી જન્મ જયંતિ પર્વ નિમિત્તે પુસ્તકાલય ખાતે ગાંધીજી પર લખવામાં આવેલા પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાંચન પ્રેમી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકો ગાંધીજીના વિચારો અને જીવનચરિત્રને ઓળખે, સમજે, સાથે યુવા પેઢી પણ ગાંધીજીના જીવન મૂલ્યને સમજે અને વ્યસનથી દૂર રહીને સ્વચ્છતામાં ભાગીદાર બને તેવો હતો. ત્યારે આ પ્રસંગે પુસ્તકાલય દ્વારા ગાંધીજી પર વિવિધ સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. અને એ રીતે ગ્રંથાલય ખૂબ સમૃદ્ધ ગાંધી સાહિત્ય ધરાવે છે, તો એનું પ્રદર્શન કરવું અને આબાલ વૃદ્ધ માટે, ગામના તમામ નગરજનો માટે ખુલ્લી એવી એક સ્પર્ધા યોજવી જાત જાતની, એ પ્રકારનો પ્રકલ્પ અમે વિચાર્યો. અને ગાંધી સાર્ધ શતાબ્દી સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે. આ સપ્તાહ નિમિત્તે આજે ગાંધી સાહિત્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન ગાંધીજન એવા શ્રી ભીખુભાઈ વ્યાસના હસ્તે અમે કરાવ્યું. વડોદરા તાલુકાના રાયપુર ગામ પાસે આવેલા રામપુરા ગામમાં રામદેવપુરના મંદિરે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવ્ય ભક્તોએ ભાગ લીધો હતો. અમે 1985થી આ ધાર્મિક કામ કરીએ છીએ અને અમારું ગામ સમક્ષ આ થાય છે અને વર્ષોથી અમે આ પાલખીનું ભંડારો કરીએ છીએ, વધતા એની પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવીએ છીએ અને હજે પ્રસાદી વધતા પાઠ પૂંજનનું અમે આયોજન કરેલું છે. અને અમારું ગામ સમક્ષ અમારું રામપુરા ખત્રી ભજન મંડળ આવેલું છે અને અમે 2025થી 30 વર્ષથી અમારા ભાઈઓ, અમારા બાળકો, અમારા વડીલો અને આ ભજન કરતા આવ્યા છે અને અત્યારે એમની પેઢી ચાલુ રહી છે અને અમે ચાલુ રાખવા મહેરબાની કરીએ છીએ અને વર્ષોથી ગામ સમક્ષ અમે આ ભંડારો કરીએ છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ કોરિયાના પ્રવાસે છે ત્યારે દક્ષિણ કોરિયા પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સિયોલ શાંતિ પુરસ્કાર મેળવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મા વ્યક્તિ છે. ત્યારે આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના દેશોને આતંકવાદ વિરુદ્ધ એકજૂથ થવા માટે અપીલ કરી હતી. દક્ષિણ કોરિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સિયોલ શાંતિ પુરસ્કાર મેળવનારા વડાપ્રધાન મોદી 14મા વ્યક્તિ છે. વડાપ્રધાન મોદીએ આ પુરસ્કાર દેશની જનતાને સમર્પિત કર્યો હતો. આ અવસર પર વડાપ્રધાન મોદીએ વિશ્વના દેશોને આતંકવાદ વિરુદ્ધ એકજૂથ થવા અપીલ કરી હતી. ભારત મેં પુલવામા મેં હુએ આતંકી હમલે કે બાદ રાષ્ટ્રપતિ મૂન કે સંવેદના ઓર સમર્થન કે લીએ ઉનકે ઇસ સંદેશ કે લીએ ઓર અભી ભી ઉન્હોને ઇસ બાત કા જિક્ર કિયા મેં ઇસકે લીએ હૃદય સે ઉનકા આભાર વ્યક્ત કરતા હું. હમ આતંકવાદ કે ખિલાફ અપને દ્વિપક્ષીય ઓર અંતરરાષ્ટ્રીય સહયોગ ઓર સમન્વય કો ઓર અધિક મજબૂત કરને કે લીએ પ્રતિબદ્ધ હૈ. આજ ભારત કે ગૃહ મંત્રાલય ઓર કોરિયા કી રાષ્ટ્રીય પુલિસ એજન્સી કે બીચ સંપન્ન હુઆ એમઓયુ હમારે કાઉન્ટર ટેરરિઝમ સહયોગ કો ઓર આગે બઢાયેગા. ઓર અબ સમય આ ગયા હૈ કે વૈશ્વિક સમુદાય ભી બાતો સે આગે બઢકર ઇસ સમસ્યા કે વિરોધ મેં એકજૂટ હોકર કાર્યવાહી કરે. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દક્ષિણ કોરિયા પહોંચેલા વડાપ્રધાન મોદીને આતંકવાદ સામેની લડાઈમાં રાષ્ટ્રપતિ મૂન જે ઇનનું પણ સમર્થન મળ્યું છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ પુલવામામાં હુમલાની ભારોભાર નિંદા કરી હતી. એટલું જ નહીં, બંને દેશોની એજન્સીઓ વચ્ચે સમજૂતી થઈ છે, તેઓ આતંકવાદ વિરુદ્ધ એકજૂથ થઈને લડશે. જો ઇસ સન્માન કે સાથ ઇતની બડી અમાઉન્ટ સન્માન નિધિ કે રૂપમાં મિલી હૈ, કરીબ કરીબ 1,30,00,000 રૂપિયા, વો મેં નમામિ ગંગે ગંગા કી સફાઈ કા જો અભિયાન ચાલ રહા હૈ ઉસ મૂવમેન્ટ કો સમર્પિત કર દૂંગા. ફ્રેન્ડ્સ, ધ સોલ પીસ પ્રાઇઝ વોઝ એસ્ટાબ્લિશ ટુ માર્ક ધ સક્સેસ એન્ડ સ્પિરિટ ઓફ ધ 24 સમર ઓલિમ્પિક્સ held in Seoul in 1988. India remembers the games quite well because they ended on Mahatma Gandhi's birthday, 2nd October. The games showcase the best of Korean culture, the warmth of Korean hospitality, and the success of the Korean economy. And not to forget, they mark the arrival of a new sporting powerhouse in the global arena. But the games were also an important landmark in world history. The 1988 Olympics were held at a time of many changes in the world. તમને જણાવી દઈએ કે સિયોલ શાંતિ પુરસ્કાર માટે દુનિયાભરમાંથી 1,300 નામ આવ્યા હતા, જેમાંથી કમિટીએ 150 ઉમેદવારોને અલગ કર્યા હતા. આ ઉમેદવારોમાંથી વડાપ્રધાન મોદીની પસંદગી કરાઈ હતી. કમિટીએ પીએમ મોદીને ધ પરફેક્ટ કેન્ડિડેટ ફોર ધ યર 2018 સિયોલ પીસ પ્રાઇઝ ગણાવ્યા છે. મહત્વનું છે કે આ સન્માન સાથે 130 કરોડની સન્માન રકમ નમામિ ગંગે પ્રોજેક્ટને આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. વડાપ્રધાન મોદીના દક્ષિણ કોરિયાના પ્રવાસનો બીજો દિવસ હતો ત્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇને પોતાના સરકારી આવાસ બ્લુ હાઉસમાં મોદીનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. ત્યારે આ પહેલા વડાપ્રધાને યુદ્ધમાં શહીદ થયેલા 1,65,000 જેટલા કોરિયાઈ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીના દક્ષિણ કોરિયાના પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇને પોતાના સરકારી આવાસ બ્લુ હાઉસમાં મોદીનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ પહેલા વડાપ્રધાને યુદ્ધમાં શહીદ થયેલા 1,65,000 કોરિયાઈ સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. દક્ષિણ કોરિયા પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે ગુરુવારે વડાપ્રધાન મોદીએ
સિયોલમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે અમારું લક્ષ્યાંક આવનારા 15 વર્ષમાં દુનિયાના ટોચના 3 દેશોમાં સામેલ થવાનું છે. આપણે દુનિયામાં મહાત્મા ગાંધીનો પ્રચાર કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે ગુરુવારે વડાપ્રધાન મોદીએ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીનો 2015 પછીનો આ બીજી વખતનો દક્ષિણ કોરિયાનો પ્રવાસ છે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીનો આ અંતિમ વિદેશ પ્રવાસ છે. જોકે તેમના ભૂટાન પ્રવાસ જવાની ચર્ચાઓ પણ છે, પરંતુ આ અંગે બંને દેશો તરફથી કોઈ પણ ચોક્કસ તારીખ નક્કી કરવામાં નથી આવી. 2017માં સત્તા મેળવ્યા પછી રાષ્ટ્રપતિ મૂને દેશના પારંપરિક ફોક્સમાં સર્દન પોલિસી હેઠળ ભારતનો પણ સમાવેશ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. ઉત્તર પ્રદેશના સહરાનપુરમાંથી એટીએસ દ્વારા જૈશના 2 આતંકવાદીઓને દબોચવામાં આવ્યા હતા, ત્યારે દેવબંધની એક ખાનગી હોસ્ટેલમાંથી જૈશ મોહમ્મદના 2 આતંકવાદીઓની ધરપકડ એટીએસે કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાંથી એક જમ્મુ કાશ્મીરના પુલવામા અને બીજો કુલગામનો રહેવાસી હતો, ત્યારે એકનું નામ શાહજમાઝ અહેમદ તેલી અને બીજાનું નામ આકિબ અહેમદ હતું. ત્યારે આ બંને જૈશ માટે આતંકવાદીઓની ભરતી કરતા હતા, ત્યારે હાલ તો બંને આતંકવાદીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાને લઈને કોંગ્રેસના નેતા શશી થરૂરે નિવેદન આપ્યું હતું, ત્યારે આ અંગે શશી થરૂરે કહ્યું હતું કે પાકિસ્તાન સામે મેચ ન રમવી એ સરેન્ડર કરવાથી પણ ખરાબ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ તો વગર લડી હારી જવા જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. Height of the Kargil War in 1999, India played Pakistan in the Cricket World Cup. To forfeit the match this year, as so many are clamoring for, would not just cost 2 points. It would be worse than a surrender, since it would be defeat without a fight. We should not make cricket a substitute for other actions that our government should be able to take. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, ત્યારે પાકિસ્તાનને ઝટકો આપવા માટે મોદી સરકારે વધુ એક કડક નિર્ણય કર્યો છે. આર્થિક પાયમાલી બાદ પાકિસ્તાન હવે પાણી માટે તરસી શકે તેમ છે. ભારતે પાકિસ્તાન જનાર પોતાના ભાગનું પાણી રોકવાનો નિર્ણય કર્યો છે, ત્યારે શું છે સમગ્ર મામલો જોવા અમારા વિશેષ અહેવાલમાં. જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકારે પાકિસ્તાન તરફ પાણીને અટકાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જાણકારી આપી છે કે ભારત પૂર્વી નદીઓના પાણીને ડાયવર્ટ કરીને જમ્મુ કાશ્મીર અને પંજાબમાં તેનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે સિંધુ જળ સંધિ પ્રમાણે ભારત પૂર્વી નદીઓના 80% પાણીનો ઉપયોગ કરી શકે છે, જો કે અત્યાર સુધી ભારત આમ નહોતું કરતું. ભારતના પગલા પછી પાકિસ્તાન સામે મુશ્કેલી ઊભી થાય તેવી શક્યતા છે. પાણી માટે તરસશે પાકિસ્તાન. પીએમ મોદીના નેતૃત્વમાં પાકમાં જતું પાણી રોકવાનો પ્રસ્તાવ. ભારત પાકિસ્તાન વચ્ચે 1960માં સિંધુ જળ સંધિ થઈ હતી. રાવી, વ્યાસ અને સતલજ 3 નદીઓ પર ભારતનો અધિકાર. ઝેલમ, ચિનાબ અને સિંધુ પર પાકિસ્તાનનો અધિકાર. પૂર્વ નદીઓનું પાણી ડાયવર્ટ કરશે ભારત. અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.